ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ચલો આપણે નવનમાં આગળ વધીએ ગઈકાલે આપણે નવનમાં શરૂઆત કરી હતી એકવચન વચન અને બહુવચનની ઓકે બેઝિક નિયમો આપણે પાંચથી છ નિયમો જોયા હતા એ આગળનો ભાગ જોઈને તમે એમાંથી રિવિઝન કરી લેજો આજે એકવચન વચન બહુવચનમાં એટલે કે સિંગ્યુલર અને પ્લુરલમાં થોડાક આગળ વધીએ અને કંઈક એવી રસપ્રદ માહિતી જોઈએ તો ગઈકાલે લાસ્ટ આપણે જે અંતિમ લખ્યો હતું કે ઘણા શબ્દોને શું લખવામાં આવે છે તો ઇએન શું લખવામાં આવે છે પાછળ તો ઈએન બની જશે ઈએન લગાવો પાછળ એટલે એ શું બની જાય તો એક વચનમાંથી બહુવચન બની જાય ઈએન લખો તમે એટલે એ શું થઈ જાય એક વચનમાંથી બહુવચન બની જાય સિંગ્યુલરમાંથી પ્લુરલ બને સપોઝ ઓ એક્સ તો એ શું થઈ જશે તો ઓ એક્સ ઈએન પાછળ લાગી જશે ત્યાં જેમ આપણે લખી દઉં સી એચ આઈ ચાઇડ બરાબર પણ એમાં થોડુંક એક શબ્દ ઉમેરાય છે ચિલ્ડ્રન થાય છે હવે ચાઇલ્ડ અને ત્યાં ચિલ્ડ્રન બરાબર અહીંયા પેલું બોક્સનું ખાસ યાદ રાખજો બોક્સમાં આપણે શું કર્યું હતું તો બોક્સમાં આપણે કર્યું હતું બોક્સિસ કર્યું હતું અને આનું નામ જ અંગ્રેજી ઓ એક્સમાં આપણે ઓ એન કરીશું ઓ એક્સ ઇ એસ બી થાય છે અહીંયા આપણે કરીશું બી ઓ એક્સ ઇ એસ બોક્સિસ ઓકે તો ચલો હવે આગળ જોઈએ મેન અને એ એન મેન અને એમ એન મેન તો તમને યાદ હશે કે એમ એ એન મેન છે તો ત્યાં કરવાનું છે એમ એન મેન પછી ડબલ્યુ ઓ એમ ઇ એન હતું ડબલ્યુ ઓ એમ એ એન વુમન બરાબર છે નથી ત્યાંનું શું થઈ જશે વિમેન ડબલ્યુ ઓ એમ ઇ એન થશે ત્યાં ઓકે હવે આગળ વધીએ કે ફિશ આપણે એક શબ્દ જોઈએ એફ આઈ એસ એચ ફિશ છે તો એનું આપણે નિયમો પ્રમાણે કરીએ તો એફ આઈ એસ એચ ઇ એસ થાય બરાબર પરંતુ આ જે બહુવચન છે એ વ્યવહારમાં ઓછું વપરાય છે આનું જે બહુવચન રૂપ છે એ વ્યવહારમાં ઓછું વપરાય છે ફીશનું આપણે વ્યવહારમાં ફીશ એ બહુવચન તરીકે વધારે એનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે હવે આગળ વધીએ આપણે હવે એવા જોવાના છે સમજો તમે કે જે સાધનો છે અથવા તો એવા એવી સંજ્ઞાઓ છે કે જે સાધનો કેવા હિસ્સામાં હોય બે ભાગમાં હોય સમજો તમે આ ખાસ સમજવાનો પ્રયત્ન કરજો તમે એના વિશે વિચારી શકો છો કે બે ભાગમાં હોય એટલે કે બે હિસ્સામાં હોય પરંતુ એ બંને હિસ્સા એની એક જ જોડ બનતી હોય બસ આટલું યાદ રાખો તમે જો અહીંયાથી થોડું કન્ફ્યુઝન થઈ શકે છે કે એના બે હિસ્સામાં એટલે કે બે પાર્ટમાં ડિવાઈડ થયેલા હોય પરંતુ બંને ભેગા થઈને એક જ જોડ બનાવે બંને ભેગા થઈને એક જ જોડ બનાવે તેને શું ગણીશું આપણે તો બહુવચન ગણીશું શું ગણાશે બહુવચન ગણાશે બરાબર અને આપણે એને બહુવચનમાં જ એનો ઉપયોગ કરીશું એનો ઉપયોગ શમાં કરીશું તો એનો ઉપયોગ આપણે બહુવચનમાં જ કરીશું સમજો ખાસ કે બે ભાગમાં વહેંચાયેલી હોય અને એની માત્ર એક જ જોડ બનતી હોય બરાબર છે તો આપણે એવા સાધનો જોઈએ કે એવા સાધનો ખરા કંઈ કેનું થાય છે તો એવા સાધનો આપણે જોઈએ તો હા આપણી જોડે છે એવા સાધનો તો જુઓ નંબર એક લખું છું હું સીઝર બરાબર છે ખાસ ધ્યાન આપજો કાતર વિચારી શકો છો તમે આના વિશે કે બે હિસ્સામાં જોડાયેલા છે બે હિસ્સામાં ભાગ પામેલા છે બરાબર છે અને અને એ બંને ભેગા થઈને બે ભાગ ભેગા થઈને એક જ જોડ બનાવે છે આના સિવાય આપણે લખી શકીએ છીએ ત્યાં સ્પેક્ટેકસ ચશ્મા બરાબર છે આપણે સ્પેક્ટેકલ્સ બી લખી શકીએ છીએ ચશ્મા વિચારી શકો છો તમે કે આ એ માત્ર બહુવચનમાં જ એનો પ્રયોગ થશે ત્યાં બરાબર છે કેમ કે એ બે ભાગમાં જોડ બે હિસ્સામાં છે અને એક જ પ્રકારની જોડ બનાવે છે આ સિવાય આ સાધનો જોયા આ સિવાય આપણે એવા પોશાક જોઈએ પહેરવાના વસ્ત્રો જોઈએ બરાબર છે પોશાક તો એમાં શું મળે છે આપણને તો જો આમાં તો ઘણું બધું મળશે પહેલું જે આપણે ટ્રાઉઝર્સ કહીએ છીએ બરાબર છે તો જુઓ બરાબર ત્યારબાદ આપણને ખબર છે શું આવશે ત્યાં જીન્સ બરાબર ત્યારબાદ શું આપણે લખીશું શોર્ટ્સ આ બધા શબ્દો કેવા છે કે બે ભાગમાં જોડાયેલા છે અને એક જ જોડ બનાવ્યા છે બે ભાગમાં વહેંચાયેલા છે અને એક જ જોડ બનાવે છે પાયજામાંસ તમે લખી શકો છો રાઈટ સો એક આ હતું કે એ માત્ર બહુવચનમાં જ એનો પ્રયોગ થાય છે બરાબર અન્ય એવા શબ્દો છે કે જે તમે આપણે બહુવચનમાં જ પ્રયોગ કરીએ છીએ કે જેમ કે આપણે બોલીએ છે ને થેન્ક્સ તો આ બહુવચનમાં જ પ્રયોગ કરીએ છીએ આપણે બરાબર એસેટ્સ આ બધાનો આપણે બહુવચનમાં પ્રયોગ કરીએ છીએ ક્લિયર થયું નિયમ શું હતું કે બે ભાગમાં વહેંચાયેલા હોય તો એના બે ભાગ હોય વહેંચાયેલા હોય અને એ બંને ભેગા થઈને કેવી તો એક જ જોડ બનાવતા હોય એનો આપણે સેમો ઉપયોગ કરીએ છીએ તો બહુવચનમાં જ ઉપયોગ આપણે એનો કરીએ છીએ ઇઝ ઇટ ઓકે હવે એવી સંજ્ઞાઓ જોવાની છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે જેનું એક વચન જેનું એકવચન અને બહુવચન સરકું જ છે આ ખાસ યાદ રાખજો જુઓ તમને એનો મિનિંગ યાદ ના આવે તો વાંધો નહીં પણ તમે શબ્દો ખાસ યાદ રાખી લેજો કે જેનું એકવચન અને બહુવચન કેવું છે સરકું જ છે તો શરૂઆત કરું છું એક એક શબ્દ લખું જો જુઓ શિપ બરાબર છે પછી લખ્યું છે ત્યાં ડિયર ખાસ વપરાતા શબ્દો ખાસ યાદ રાખજો ત્યાં પછી જુઓ એરક્રાફ્ટ એરક્રાફ્ટ બરાબર ત્યારબાદ સિરીઝ શૃંખલા કહીએ ને સિરીઝ ઓકે ત્યારબાદ આપણે લખીએ પેર પેર એટલે જ બહુવચન થઈ ગયું ત્યાં પેર્સ ના હોય ત્યાં બરાબર સ્કોર છે તો આ બધા એનું એક વચન અને બહુવચન એક જ છે ત્યાં બરાબર છે હંડ્રેડ આ બધું બહુ એક વચન અને બહુવચન એનું સરખું જ છે એનું રૂપ સરખું જ થાય છે એક વચન અને બહુવચનનું ત્યારબાદ આપણે લખીએ હન્ડ્રેડના જેવું શું લખીએ છીએ ત્યાં થાઉઝન્ડ લખીએ છીએ બરાબર છે ત્યારબાદ હજી આગળ અલગ અલગ શબ્દો જોઈએ તો આ બધા જે શબ્દો લખ્યા આ બધા જે શબ્દો છે એનું એક વચન અને બહુવચન કેવું થાય છે સરખું તો તમારે આમાં કંઈ વધારે ચર્ચા નથી તમે એના સીધા શબ્દો જ તૈયાર રાખો ત્યાં બરાબર છે ડઝન એક આ જે મોસ્ટ કોમન વપરાતા હોય છે ખાસ યાદ રાખજો તમે તો જેનું એક વચન અને બહુવચન રૂપ કેવું છે તો સરખું છે જેનું એક વચન અને બહુવચનનું રૂપ કેવું છે સરખું છે બરાબર છે પછી હવે નેક્સ્ટ જોવાની છે જુઓ ધ્યાનથી સમજો પહેલાં આપણે શું જોયું તો પહેલાં આપણે એ જોયું કે જે અમુક સંજ્ઞાઓ છે એ માત્ર બહુવચનમાં એનો પ્રયોગ થાય છે કેવી તો એ બે ભાગમાં બે ભાગમાં જોડાયેલી હોય મતલબ બે ભાગમાં વહેંચાયેલી હોય અને બંને ભેગી થઈને માત્ર એક જ જોડ બનાવે એનો ઉપયોગ આપણે બહુવચનમાં કરીએ છીએ ત્યારબાદ આપણે એ જોયું કે અમુક સંજ્ઞાઓ જે છે જેનું સિંગ્યુલર અને પ્લુરલ એક વચન અને બહુવચન સહેમત થાય છે તો તમે ખાસ જોઈ શકો છો હવે શું થશે કે અમુક સંજ્ઞાઓ હશે એ તમને બહુવચન જેવી લાગશે અમુક સંજ્ઞાઓ તમને બહુવચન જેવી લાગશે પરંતુ એક વચન જ છે સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો કે તમને બહુવચન જેવી લાગશે એ સંજ્ઞાઓ તમને બહુવચન જેવી લાગશે પરંતુ વાસ્તવમાં છે કેવીએ તો એ છે માત્ર એકવચન જો આ સિંગ્યુલર પ્લુરલમાં આટલું બધું છે અને આટલું બધું ડીપમાં સમજવાનું છે તો આપણે એને ન્યાય આપી શકીએ કે ક્યાં મારે ઈઝ લખવું ને ક્યાં મારે આર લખવું એવું જરાય નથી કે છેલ્લે તમે એસ ઇ એસ કે જોઈ લો છો એટલે તમારું એકવચન અને બહુવચન નક્કી કરી દેશે તો એવું શું છે કે જે બહુવચન જેવી લાગે છે પણ છે કે કેવી વાસ્તવમાં તો એ એકવચન છે તો પહેલું જ આપણે કોઈ વિષયનું નામ લઈ લઈએ જો આ ખાસ યાદ રાખજો કોઈ વિષય એમાં જ આપણે એક વિષય લઈએ મેથેમેટિક્સ બરાબર છે આપણે મેથ્સ લખીએ છીએ ને એનું આખું છે મેથેમેટિક્સ તો ભલે પાછળ એસ આવે છે તો મેથેમેટિક્સને આપણે એકવચન જ ગણીશું ત્યાં બરાબર છે પછી એવો ને એવો વિષય છે ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન બરાબર છે તો એક આ ફિઝિક્સ પછી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ તો ઇલેક્ટ્રોનિક્સ લખાય છે એસ લાગે બહુ વચન જેવું કે ઇલેક્ટ્રોનિક્સ મેથેમેટિક્સ ઘણું બધું લાગે પણ હોય કે એવું પછી એક મસ્ત સરસ મજાનો શબ્દ છે ન્યૂઝ નોર્થ ઈસ્ટ વેસ્ટ સાઉથ ન્યૂઝ તો ન્યૂઝ ભલે એસ એસ એટલે તો ત્યાં છેલ્લે સાઉથ આવે છે એવું નથી કે ન્યૂનું ન્યૂઝ કર્યું છે એવું જરાય ના સમજતા કે આ ન્યૂ છે તો એને પાછળ એસ લખાવે છે ન્યૂનું ન્યૂઝ એટલે કે આ બહુ વચન છે લાગશે ખરું તમને બહુવચન જેવું પણ વાસ્તવમાં છે કેવું એ તો એ છે એક વચન જ છે ઓકે પછી બીમારીઓ છે રોગ છે બરાબર છે ઘણા બધા રોગ છે રોગના હું નામ લખું છું નામ તમે યાદ રાખજો બહુવચન જેવા જ લાગશે ત્યાં બરાબર છે તો એમાં આપણે એક રોગ લઈએ મિઝલ્સ બરાબર છે ને એમાં આપણે એક રોગ લઈએ કે મિઝલ્સ ઓકે ત્યારબાદ આ બંને રોગના નામ જોઈ લો તો આ બંને લાગશે તમને બહુવચન જેવા પણ છે કે કોણ એ એ વાસ્તવમાં છે એકવચન પછી રમતના નામ જોઈએ જો રમતના નામ તમે જોશો તો રમતના નામની અંદર એક બિલિયર્ડ્સ બરાબર તો બિલિયર્ડ્સ એક આ ખાસ યાદ રાખજો તમે કે બિલિયર્ડ્સ જે તમને લાગશે વાસ્તવમાં કે એવું બહુવચન પણ છે કે એવું એકવચન તો આ થઈ ગયું રમતોના નામ તો એક આ ખાસ મુદ્દો અગત્યનો યાદ રાખવાનો હતો કે લાગે આપણને કેવું તો બહુવચન જેવું અને ખરેખર છે કે એવું વાસ્તવમાં તો એક વચન છે તો આ ખાસ સમજવાનું છે ને હવે જે છે એ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એની અંદર અમુક સંજ્ઞાઓ કેવી હોય છે તો સંયુક્ત એટલે કે ભેગી કરેલી હોય છે કમ્પાઉન્ડ હોય છે અમુક સંજ્ઞાઓ કેવી હોય છે સંયુક્ત એ તમને સમજાવું કઈ રીતે સંયુક્ત સંજ્ઞાઓ છે અને એનું આપણે જ્યારે બહુવચન કરીએ છીએ તો એ સંયુક્તની અંદર જે મુખ્ય શબ્દ છે એના ઉપર આપણે ખાસ ફોકસ કરીશું અને આપણે એ મુખ્ય શબ્દનું બહુવચન કરીશું સમજો આખી વાત પહેલાં ધ્યાનથી કે એવી સંજ્ઞાઓ કે જે સંજ્ઞાઓ કેવી છે તો સંયુક્ત સંજ્ઞાઓ છે બરાબર છે એ બે શબ્દોની બનેલી વેલી એમાં જે મુખ્ય શબ્દ છે એ આપણે મુખ્ય શબ્દનું ખાસ બહુવચન કરવાનું છે બરાબર છે ગૌણ શબ્દનું કરવાનું નથી ઉદાહરણ જોશો એટલે તમારું ક્લિયર થઈ જશે સપોઝ હું અહીંયા લખું છું સન ઇન લો બરાબર છે તો અહીંયા મુખ્ય શબ્દ કયો તો સન બરાબર છે તો તમે ખાલી એનું બહુવચન કરી લો એ થઈ જશે તમારું સન્સ ઇન લો ઇઝ ઇટ ઓકે ઓપ્શનમાં આપેલું છે સન ઇન લોઝ પાછળથી બરાબર છે તો એ નહીં આવે ઇઝ ઇટ ઓકે એ જ રીતે આપણે લઈએ ડોટર ઇન લો હવે તમને લાગશે કે આમ સર મુખ્ય શબ્દ થશે જુઓ હું બદલી શકીશ ને સન ઇન લો હવે એની જગ્યા હું કરી દઉં છું ડીએ યુ જી એ ટી આર ડોટર ડોટર ઇન લો બરાબર છે તો અહીંયા ડોટરની જગ્યાએ આપણે શું કરી દઈશું તો ડોટરનું બહુવચન કરી દઈશું ડોટર્સ ઇન લો ઓકે સ્ટેપ સન હવે જુઓ અગત્યનો શબ્દ ખાસ યાદ રાખો સ્ટેપ સન તો અહીંયા સન છે એની જગ્યાએ આપણે શું કરી દઈશું સન્સ કેમ કે મુખ્ય શબ્દ હતું એનું બહુ વચન થશે સ્ટેપ મધર છે બરાબર છે તો એ મધરની જગ્યાએ શું થઈ જશે ત્યાં થઈ જશે મધર્સ એટલે એ આ ખાસ યાદ રાખવાનું છે તમે તમારી રીતે યાદ રાખી શકો છો કે ભાઈ લો છે તો લોનું લો જ નથી કરવાનું સ્ટેપનું સ્ટેપ્સ નથી કરવાનું એની જોડે જે મુખ્ય શબ્દ જોડાયેલો છે આપણે એનું કરવાનું છે બરાબર છે કમાન્ડર ઇન ચીફ કમાન્ડર ઇન ચીફ એક આ ખાસ યાદ રાખજો કે કમાન્ડર ઇન ચીફ આપણે લખી દઈએ કે કમાન્ડર ઇન ચીફ તો આનું શું થશે કમાન્ડર છે તો ત્યાં પાછળ શું લાગી જશે એસ કમાન્ડર્સ ઇન ચીફ કમાન્ડર્સ ઇન ચીફ ઓકે હવે એક ખાસ જોવાનું છે સ્ટેપ ડોટરનું આપણે સ્ટેપ ડોટર્સ કરી શકીએ છીએ મેઇડ સર્વન્ટ મેઇડ સર્વન્ટ બરાબર છે ધ્યાન આપજો અહીંયા તો અહીંયા આપણે છે મેઇડ સર્વન્ટ તો સર્વન્ટ એ કયું નાઉન થાય સર્વન્ટમાં કયું નાઉન લેવાનું કોમન કે પછી પ્રોપર કોમન નાઉન થશે બરાબર છે તો મેડ સર્વન્ટ છે તો અહીંયા એક ધ્યાન આપજો મેડ સર્વન્ટનું આપણે કરીશું મેડ સર્વન્ટ કેમ કે અહીંયા આપણે બહુ વચન કરવું છે અહીંયા બંને શબ્દો છે એટલે મુખ્ય શબ્દ કયો હતો એ ખાસ જોવાનો છે તો મેડ સર્વન્ટનું આપણે શું કરીએ છીએ ત્યાં મેડ સર્વન્ટ્સ કરીએ છીએ બરાબર છે આ એક અપવાદ યાદ રાખજો ત્યાં મેન સર્વન્ટ મેન સર્વન્ટ એનું આપણે શું કરીએ છીએ મેન સર્વન્ટનું મેનનું શું કરી દઈશું એમ ઈ એન અને પાછળ જે સર્વન્ટ છે એનું પણ આપણે બહુ વચન કરીએ છીએ તો એક આ ખાસ યાદ રાખજો અપવાદરૂપ કિસ્સાની અંદર કે મેડ સર્વન્ટ એનું મેડ સર્વન્ટ્સ કરીએ છીએ આપણે બરાબર છે મેન સર્વન્ટ છે એનું આપણે શું કરીએ છીએ સો મેન સર્વન્ટ્સ કરીએ છીએ પ્લુરલ ફોર્મ કરીએ છીએ મેન ઓફ વોર મેન ઓફ વોર સમજજો મિત્રો મેન ઓફ વોર તો વોરનું તો બહુ વચન ના કરે તો મેનનું બહુ વચન કરી દઈએ આપણે સો મેન ઓફ વોર મેન એટલે એમિયન મેન ઓફ વોર બરાબર છે પાસર બાય તો પાસર બાયનું આપણે શું કરીશું પાસર્સ બાય પાસર બાય સમજો ધ્યાનથી એને બાય છે તો એનું શું કરી દઈશું આપણે તો પાસર્સ બાય કરીશું સ્પેલિંગમાં ખાસ યાદ રાખજો પીએ ડબલ એસ ઈ આર એસ પાસર્સ બાય ઓકે આ થયું એકવચન અને બહુવચનમાં જે તમારા અપવાદરૂપ છે અને એવી સંજ્ઞાઓ છે કે જે આપણને પ્રોબ્લેમ મૂકી શકે છે કે ભાઈ આને એકવચન વચન ગણવું કે બહુવચન ગણું તો ખાસ જે આજનું ખાસ હોય એમાં સમજજો એકવાર ફટાફટ એનું રિવિઝન કરાવી લો કે એવી સંજ્ઞાઓ કે જેને આપણે બહુવચનમાં વાપરીએ છીએ કઈ કઈ સંજ્ઞાઓ હતી એ તો બહુવચનમાં કઈ સંજ્ઞાઓ કે જે બે ભાગમાં જોડાયેલી હોય અને બંને ભેગી થઈને એક જ જોડ બનાવતી હોય એને આપણે હંમેશા બહુવચનમાં વાપરીએ છીએ ત્યારબાદ આપણે એવી સંજ્ઞાઓ જોઈ કે જેના એક વચન અને બહુવચનના રૂપ સરખા છે આ ખાસ તમે જોઈ લેજો બધા શબ્દો ત્યાં તૈયાર કરી લેજો ત્યારબાદ કે અમુક સંજ્ઞાઓ લાગશે કેવી બહુવચન જેવી લાગે પણ વાસ્તવમાં એને કઈ રીતે વપરાય છે એક વચન મેથેમેટિક્સ ફિઝિક્સ બરાબર છે ન્યૂઝ બિલિયર્ડ્સ આ બધું યાદ રાખજો ત્યાં ત્યારબાદ આપણે જોઈએ કે સંયુક્ત સંજ્ઞાઓ તો સંયુક્ત સંજ્ઞાઓની અંદર જે મુખ્ય શબ્દ છે એ મુખ્ય શબ્દનું આપણે ખાસ બહુવચન કરીએ છીએ સન ઇન લોનું શું કરીએ છીએ સન્સ ઇન લો બરાબર છે સ્ટેપ ને શું કરી છે સ્ટેપ મધર સ્ટેપ ડોટર તો સ્ટેપ ડોટર્સ તો મિત્રો આ ખાસ યાદ રાખજો તો આ એક વચન અને બહુવચનમાં ખાસ અગત્યની ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે ઓકે થેન્ક યુ સો વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો આગળના વિડીયોમાં આપણે આના એક્ઝામ્પલ ખાસ જોવાના છે કે કઈ રીતે અલગ અલગ થાય છે ઓકે તમારું રિવિઝન કરતા રહેજો સ્ટે કનેક્ટેડ વિથ અને આઈ રિક્વેસ્ટ યુ ટુ જીકેના જે વિડિયો છે એ જીકેના વિડીયો પણ તમે જુઓ અને એનો લગતો ટેસ્ટ પણ તમે આપો થેન્ક યુ સો વેરી મચ